सूरत पालिकानी चूंटणीने लईने भाजप द्वारा 30 वोर्डना 119 उम्मेदवारोना नाम जाहेर कर्या, जेमां वोर्ड नंबर 3 भाजपना उम्मेदवारोने लईने स्थानिक भाजपना कार्यकर्ताओमां असंतोषनी लागणी जोवा मळी। चिकुवाड़ी खाते आवेला वोर्ड नंबर 3 कार्यालय पर पहोंची गया कार्यकर्ताओ होबाळो मचाव्यो। पोतानी पसंदगीना उम्मेदवार न मुकाया होवाथी 200 वधु कार्यकर्ताओ स्थानिक उम्मेदवार उभो राखवानी मांग करी हती, त्यारे आ बाबते कार्यकर्ताओ द्वारा कुमार काणानी अने साथे सीआर पाटिल साथे पण टेलिफोनिक वातचीत करवामां आवी हती। શું કહે છે કુમાર કાનાણી અને સીઆર પાટીલ, આવો સાંભળીએ। હેલો, સાહેબ બોલો। હા જી સાહેબ, વોર્ડ નંબર 3 માંથી બોલું છું, કાર્યકર્તા। હા બોલો સાહેબ। વોર્ડ નંબર 3 અરે અન્યાય છો, એક પણ ઉમેદવાર અમારો સ્થાનિક નથી મૂક્યો, અત્યારે અહીંયા 500 જણા કાર્યાલય ઉપર ભેગા થયા છે, હવે અમારે શું કરવાનું, હોબાળો થાય છે। કેમ બા કેમ ને સારી કેમ કોઈ આવ્યો નહીં, સ્થાનિક ઉમેદવાર કોઈ નથી, ત્યારે ચાર ઉમેદવાર વોર્ડ નંબર 3 ના બહાર ના છે, તમારે સાંભળવું હોય તો સાહેબ આ ફોન ચાલુ છે, સીઆર સાહેબ તમે સાંભળો, સીઆર સાહેબ તમે સાંભળો, ફોન ચાલુ છે, આ વિરોધ થાય છે। સાહેબ એક કોઈ ઉમેદવાર અમારા સ્થાનિક નથી, સીઆર સાહેબ કોણ છે, ફોન સીઆર સાહેબ છે, સીઆર સાહેબ આવો ન્યાય લો, સાલે સાહેબ થોડોક ન્યાય અપાવો સાહેબ, સાહેબ આ કાર્યકર્તા ને અત્યારે ધૂળ ધોળા નીકળી ગયા, વાત તો કરવા જો ઘડીક એક મિનિટ, હા સાહેબ સાહેબ હાવ વોર્ડ ના બહાર હાવ બહાર ના વ્યક્તિઓ આપી દીધા, એવું કરો સાહેબ, રામગીરી એનું નહીં બોલો, હેલો હું સાહેબ જો છો, ધારાસભ્ય નામ આપ્યો હોય સાહેબ, ધારાસભ્ય બહાર ના હાવ લખી દે, ધારાસભ્ય અમારે બર્થડે છે ને, બધા રમાડે છે બધા અમને, તમે એક વાર મળીને ફોન કરાવો ને, સાહેબ ફોન જ નથી ઉપાડતા, 4 ફોન કરવી, ધારાસભ્ય એટલે ફોન નથી ઉપાડતા, સાહેબ હેલો નમસ્કાર સાહેબ, નમસ્કાર, હવે વોર્ડ નંબર 3 માંથી બોલું છું સાહેબ, બોલો, હવે સાહેબ અમારા વોર્ડ એ અન્યાય કર્યો, એક પણ ઉમેદવાર અમારા વોર્ડ બહાર નો છે તો આપણે સીટ ગુમાવવાનો વારો આવશે, હું સક્રિય કાર્યકર જ બોલું છું, અમે અત્યારે 150 જણા કાર્યાલય ભેગા થયેલા છીએ, બરોબર, ભુજના કાર્યાલય જાઓ, અમે તો અમારી વાત મૂકી જ છે મારા ભાઈ, બરોબર છે, ભુજના વાળા કોઈ સાંભળતા નથી, તો આપણે વોર્ડ નંબર 3 સાહેબ ગુમાવવી એવું કરવાનું, હું બપોર માં માથાકૂટ કરું છું મારા ભાઈ, એમ નહીં સાહેબ, પણ આમ તો કાંઈક તો એલું હોવું જોઈએ, ન હોવું જોઈએ, પણ તમે જે કહો છો હું સમજુ જ છું, હું માથાકૂટ કરી જ છે, મેં સમજી, એમ નહીં પણ હજી ફેરવી શકાય એવું નથી, 11 લગીન નો સમય, માથાકૂટ હું કરું છું એમ તમને કહું છું, કારણ કે હા ઉમેદવાર બહાર નો છે તો અમારે એની અરે કાર્ય કેમ કરવું, અરે મારી વાત સાંભળો, હું માથાકૂટ કરું છું એમ તો તમને કહું છું મારા ભાઈ, ઓકે ઓકે સાહેબ, અમે ઘટતું કહું છું ને, ઘટતું કરો એવી તમારી પાસે આશા રાખી છે અમે, હું તમારી સાથે વાત સહમત છું, હું એટલે જ મને કહું છું, જો તમારી લાગણી સાથે હું છું, માથાકૂટ કરું, સર તાલુકા પંચાયત વખતે આ વસ્તુ થયું હતું ત્યારે આપણે સીટ ગુમાવવાનું વારો હતો, પણ એ કોરોના નડી ગયો, પણ અત્યારે વોર્ડ નંબર 3 ગુમાવવાનો વારો છે, કઈ નહીં લાગણીને થોડુંક માન આપો એવું વિચાર્યું,